દિલ્હીના રેસિડેન્ટ ડોક્ટરો તેમની માંગણી માટે સફદરજંગ હોસ્પિટલમાં વિરોધ કરી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને અસુવિધા થઈ. આ મુદ્દો હવે વધુ તૂલ પકડી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રેસિડેન્ટ ડોક્ટરોની સાથે બેઠક કરી. તેમણે કહ્યું કે હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર હોવાથી અમે કાઉન્સેલિંગ કરી શકતા નથી. નીટ પીજી કાઉન્સેલિંગનો મામલો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીન છે, જેની સુનાવણી આગામી 6 જાન્યુઆરીએ થવાની છે અને આશા છે કે નીટ પીજી કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થાય. તાત્કાલિક કાઉન્સેલિંગ શરૂ કરવા માટે રેસિડેન્ટ ડોક્ટરો ઘણા દિવસોથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોર્ટમાં 6 જાન્યુઆરીએ સુનાવણી થાય તે પહેલા અમે ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપીશું. हमारे रेसिडेंट डॉक्टर कई दिनों से काउंसलिंग स्टार्ट करने के लिए और तुरंत ही काउंसलिंग स्टार्ट हो इसके लिए अपना विरोध दर्ज कर रहे हैं, धरना दे रहे हैं. सभी रेसिडेंट डॉक्टर के साथ मेरी आज विस्तार से मीटिंग हुई है. सुप्रीम कोर्ट में केस सब जुडिशियल होने से हम काउंसलिंग नहीं कर पा रहे हैं, लेकिन 6 तारीख को सुप्रीम कोर्ट में सुनवाई है. उसके पहले भारत सरकार की ओर से हम सुप्रीम कोर्ट में हमारा रिपोर्ट सबमिट कर देंगे और मैं अपेक्षा करता हूँ कि तुरंत ही काउंसलिंग स्टार्ट हो जाए. ગઈકાલે જ્યારે રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથેની ગેરવર્તણૂક માટે તેમણે દિલગીરી પણ વ્યક્ત કરી. માંડવિયાએ તબીબોને ફરજ પર પરત જોડાવા અપીલ પણ કરી છે. કાલ हमारे डॉक्टर्स जब धरना दे रहे थे उस वक्त, उसके साथ पुलिस की ओर से दुर्व्यवहार हुआ हो तो उसके लिए भी मैं खेद व्यक्त करता हूँ और सभी डॉक्टर से मैं अपेक्षा करता हूँ कि अभी कोविड क्राइसिस चल रही है, हमारे देश के कोई नागरिक, कोई मरीज उसको दिक्कत ना हो, इसलिए तुरंत ही वो अपनी ड्यूटी ज्वाइन कर ले